બનાસકાંઠાના ડીસાના માલગઢ ગ્રામ પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત મામલે મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈકાલે 9 સભ્યોએ મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી, જેમાંથી 3 સભ્યોને પોતાને અંધારામાં રાખીને અવિશ્વાસ દરખાસ્ત પર સહી કરવાની હોવાનો આક્ષેપ કર્યો છે. ત્રણેય સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના સભ્યોએ સોગંદનામું લખીને રજૂઆત કરી તો ત્રણેય સભ્યો સરપંચ ગટુબેન બેરાજીને સમર્થન આપ્યું, જેથી માલગઢ ગ્રામ પંચાયતમાંથી અવિશ્વાસ દરખાસ્ત પસાર થાય તે માટે પહેલા જ ફિયાસ્કો થયો.